તારણહારા પ્રભુ અમારા, આજ હવે તો આવો. આજથી આપણી માતા ધર્મસભાના કેથલિક પંચાંગમાં સુંદર એવી આગમન ઋતુનો શુભારંભ થઈ રહ્યો છે. આજે આગમન ઋતુનો પ્રથમ રવિવાર. આગમન ઋતુનો પ્રથમ રવિવાર એટલે માતા ધર્મસભાનું નવું વર્ષ. ઉપવાસના ચક્રમાં આજનો દિવસ પ્રથમ દિવસ તરીકે ગણાય છે. આગમન એટલે પ્રતીક્ષા, આગમન એટલે કોઈની રાહ જોવી. આપણા માટે આગમન એટલે પ્રભુ ઈસુનું, આપણા મુક્તિદાતાનું આવવું. માતા ધર્મસભા સુંદર શાસ્ત્ર પાઠો દ્વારા પોતાના ભક્તોને પ્રભુ આગમન માટે તૈયાર કરે છે. આજના પહેલા શાસ્ત્ર પાઠમાં પૈગંબર ઇર્મિયા જણાવે છે કે એવો સમય આવી રહ્યો છે જ્યારે દાવીદના કુળમાં એક સાચો વંશજ પેદા થશે, જે દેશમાં ન્યાય અને ધર્મની આણ વર્તાવશે. આજના બીજા શાસ્ત્ર પાઠમાં સંત પાઉલ પણ ઈશ્વરનું આગમન ખૂબ જ નજીક હોય એમ માનીને કહે છે કે તમારો પ્રેમ એક બીજા પ્રત્યે વધી વધીને ઉભરાય એમ પ્રભુ કરો. કેવા સુંદર શબ્દો! સંત પાઉલ સૌને પ્રગતિ કરવાનું અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાનું આહવાન કરે છે. આજનો શુભ સંદેશ આપણને સાવધ રહેવાનું કહે છે, કારણ પ્રભુ આગમનનો દિવસ આપણને ફાસલાની જેમ ઝડપી લેશે. પ્રભુના આગમનની રાહ આપણે પ્રાર્થનાથી, ભક્તિથી અને ચિંતનથી કરીએ. અને કેવળ ખાલી પ્રાર્થનાથી જ નહીં, પરંતુ ઈશ્વરને ગમે એવા કાર્યો કરીને ઈશ્વરના આગમનની તૈયારી કરીએ. વાલા ભક્તજનો, આવો પૂરા મનથી, ખંતથી અને દિલથી નવા શરૂ થઈ રહેલા આગમનકાળમાં પ્રવેશીએ અને પ્રભુને મળવા, પ્રભુને પામવા અને પ્રભુને આવકારવા આપણું હૃદય સાફ કરતા કરતા પ્રભુને કહીએ, આજ હવા કંપી ઉઠી છે વાણીના વિષ ઝીલી, નથી ઉઠતી માનવ મનમાં કોઈ વાત રસીલી, ઠરી ગયા છે જીવતર નાજર તેને છલછલકાઓ, તારણહારા પ્રભુ અમારા આજ હવે તો આવો.